પોતાનામાં કંઈક શક્તિ છે, પોતાનામાં કંઈક પાવર છે, આવું બધું એ જોવા મળે. હા, આઈ એમ સમથિંગ જેવું જોવા મળે, જે દવા લેવાથી કંટ્રોલ થઈ જાય. અને પછી એ જ વ્યક્તિને સારવાર પછી મેં પાછું પૂછ્યું કે તમે કંઈક મોદી સાહેબની વાત કરતા તે શું હતી, તો એણે મને હસીને એવું કીધું કે રેવા દો ને સાહેબ, આપણે ક્યાં ને એ ક્યાં. તો દવાઓથી આ આપણે વસ્તુઓ કંટ્રોલ કરી શકીએ છીએ, અને જે એની ગ્રાઉન્ડ રિયાલિટી છે એ આપણે દર્દીને અપાવી શકીએ છીએ. પછી મનોજીન જે રોગમાં જેને કહેવાય કે ઉન્માદ, સ્કિઝોફ્રેનિયા, જે વિચારવાયું વેમ શંકા કરવી, એ શું છે? માનસિક રોગો છે એટલે મેઇન વસ્તુ જ આપણા સમાજની ગણતરી એવી રીતે હોય છે કે માનસિક રોગો એટલે આ સ્કિઝોફ્રેનિયા નામના જે રોગો હોય ને, એ જેને અમે અંગ્રેજીમાં સાયકોટિક ડિસઓર્ડર કહીએ છીએ, એટલે કે એવા લોકો કે જે લોકો ગાળો બોલતા હોય, કોઈને પથ્થર મારતા હોય, જાહેરમાં મોઢ પેશાબ કરી જતા હોય, એમના કપડાનું ને એનું ભાન ન હોય, વહેમ શંકા કરતા હોય, એકલા એકલા વાતું કરતા હોય, એની હારે કોઈક જે થર્ડ પર્સન એલ્યુસિનેશન કહેવાય કે કોઈક વ્યક્તિઓ એના અવાજના ભણકારા એને સંભળાતા હોય. એટલે આપણે અહીંયા આપણા સમાજમાં એવું છે કે માનસિક રોગ એટલે આ જ રોગ, ખરેખર આ 1% ઓછા છે. આ ગંભીર રોગો છે પણ 1% ઓછા છે, બાકી 300 વધારે પ્રકારના માનસિક રોગો છે જેમાં ચિંતા થવી, ગભરામણ બેચેની રહેવી, ઊંઘ ન આવી, ભૂખ ન લાગવી, ઉદાસી રહેવી, આ બાયપોલર સિમ્ટમ કીધા, એ સાયકોસોમેટિક ડિસઓર્ડર છે, બોડી ડિસમોર્ફિક ડિસઓર્ડર છે, આવા બધા આવે છે. પણ આપણા સમાજમાં શું છે, માનસિક રોગના ડૉક્ટર પાસે જવું અને માનસિક રોગની સારવાર લેવી એને કલંક ગણવામાં આવે કે અરે આ તો જો આ ડૉક્ટરને બતાવે છે. પણ ખરેખર જે માનસિક રોગ છે એનું આ જે આપણે જે સમજીએ છીએ, સમાજ જે સમજે છે, જેને લેમેન ટર્મિનોલોજી કહેવાય, એ પ્રમાણે તો સ્કિઝોફ્રેનિયા છે એ એક ગંભીર માનસિક રોગ છે અને 1% જેટલો જ હોય છે. બાકીના 99% કેસ છે ને એ અલગ પ્રકારના માનસિક રોગ હોય છે, પણ આપણે બધાને એકત્ર જ તોલીએ છીએ તો સમાજમાં એ પણ જાગૃતિ લાવવાની જરૂર છે. ઉન્માદ રોગોમાં અમારે એ પણ જોવા મળે છે કે લોકો ભૂત ભૂવા પાસે થોડું વધારે જતા હોય છે, બરાબર. એટલે આ બધી વસ્તુઓ છે જે સમાજમાં જાગૃતિની જરૂર છે, ખરેખર દવાથી જ સારું થતું હોય છે. પછી મને પેનિક, તીવ્ર ચિંતા રોગ, વધુ પડતી ચિંતા, ટેન્શન, હૃદયના ધબકારા વધવા, શ્વાસ રૂંધાવો, ગભરામણ થવું, મોં સુકાવવું, પરસેવો વળવો, ચક્કર આવવું, આ બધું શું છે? એટલે ખાસ કરીને આ પ્રકારના પેનિક સિમ્ટમ જેવા રોગ હોય એમાં શું થાય કે દર્દીને એવું લાગે કે મને હૃદયરોગનો હુમલો આવ્યો, એટલે એને ધબકારા વધે, પરસેવો વળે, છાતીમાં દુખાવો થાય, એ દોડી અને ફિઝિશિયન ડૉક્ટર પાસે પહોંચે, એ લોકો ECG કરે, ઇકો કરે, લોહીના રિપોર્ટ કરાવે, બધા નોર્મલ આવે, વળી પાછો એ ઘરે જાય અને એમ થાય કાંઈ નથી, વળી 2-3 દિવસ, 5 દિવસ, અઠવાડિયા, 10 દિવસ પછી એને પાછું થાય, એ પાછો જાય, વળી રિપોર્ટ નોર્મલ આવે, એટલે ત્યાંથી ફિઝિશિયન ડૉક્ટરો અમને દર્દીઓને રિફર કરે, મોકલે. પછી અમે કારણ જાણીએ તો કંઈક ને કંઈક એવું બન્યું હોય એની હારે કે જે ધારો કે એના ફાધર હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હોય તો દર્દીને એવો ભય હોય, એના મધરને એવું કાંઈ થયું હોય, એના પડોશમાં કોઈને એટેક આવ્યો હોય, એની ગુજરી ગયા હોય, નિપોતે એણે જોયું હોય, અથવા તો કોઈને પક્ષઘાતનો હુમલો થયો હોય, તો સતત એને એવું લાગે કે મને આ રોગ થશે. પણ એનો થતા હોય સિમ્ટમ ફિઝિકલ, પણ એનું ઓરિજિન હોય સાયકોલોજિકલ, એટલે માનસિક રોગની કેટેગરીમાં એને મૂકતા હોઈએ. પછી OCD, તૂલ રોગ, એકને એક વિચાર વારવાર આવો, દાખલા તરીકે મારા હાથ ગંદા છે, તાળું વરોર માર્યું નથી, તેને લીધે એકને કામ કરવું, દાખલા તરીકે હાથ વારવાર ધોવા, તાળું વારવાર ચેક કરવું, એ શું છે? એને ધૂન રોગ કહેવાય, જે અંગ્રેજીમાં એને OCD કહેવાય, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. એટલે કે એવું કે વ્યક્તિ એકને ક્રિયા વારંવાર કરે. અમારે એવા ઘણા પેશન્ટ આવે, ધારો કે હાથ આપણા ભૂલથી એને અડી જાય તો એ પાછા હાથ ધોવે, એકવાર ધોવે તો સમજા, એ 5 વાર ધોવે, 5 વાર ધોઈ પછી પાછા બેસે, વળી પાછું એને એમ થાય હવે ધોવા છે. મારે એક ભાઈ આવતા દર્દી તરીકે બતાવવા, તો એમને તાળું ચેક કરવાની શંકા જાય, એટલે એમના પત્ની બંને જોબ કરતા, એટલે પત્ની વહેલા નીકળી જાય, પછી ભાઈ નીકળે, ભાઈ ઘરે તાળું મારી નીકળે, થોડાક આગળ જાય, વળી પાછા આવે, વળી ચેક કરે, પછી જોવે બરાબર છે, પછી પાછા એ જાય, વળી પાછા તાળું ચેક કરવા જાય. એમ કરતાં કરતાં એનો ઓફિસનો ટાઈમ ધારો કે 10 વાગ્યાનો હોય તો એ 12 વાગે ઓફિસ પહોંચે, 12 વાગે ઓફિસ પહોંચ્યા પછી થોડું ઘણું કામ કરે તો વળી પાછી ઓલી શંકા સડવડે. મારી પાસે એક છોકરી આવતી, એને ધૂન રોગની અસર હતી, તો એને એવું થાય કે રોજ સાંજે 5 વાગે પપ્પાને 5 વાર ફોન કરવાના, જો હું 5 વાર ન કરું તો પપ્પાને કંઈક થઈ જશે. તો ધૂન રોગ છે એ ખોટા વિચારો અને ખોટી માન્યતાઓ આરે જોડાયેલા હોય, તો આમાં દર્દી પીડાતા હોય. હવે તકલીફી છે કે આપણા સમાજમાં આવા રોગ, આને રોગ કહેવાય એવી જ નથી ખબર,
અને જો કોકને ખબર હોય તો ક્યાં જવું નથી ખબર, અને ક્યાં જવું ખબર હોય તો કેટલી દવા લેવી નથી ખબર. ઘણીવાર એવું થાય અમારે કે દર્દી આવે, દવા લે, દર્દીને સારું થઈ જાય, ધૂન વહી જાય, પણ પછી દવાનો કોર્સ પૂરો ન કરે અને એમ થાય કે ભાઈ હવે તો સારું છે તો શું દવાની જરૂર છે. પણ દવાની જરૂર ક્યાં સુધી છે એ ડૉક્ટરો જાણતા હોય, અને દર્દીના લક્ષણોને આધારે, એના ફેમિલી હિસ્ટ્રીને આધારે, એના એન્વાયરમેન્ટને આધારે, એના વજન બીપીને આધારે, એના લોહીના અમુક રિપોર્ટને આધારે કોર્સનો ટાઈપ અને પ્રકાર નક્કી થતો હોય, તો એ જો પૂરો કરે તો ભવિષ્યમાં એવા હુમલાઓ થવાની શક્યતા ઘટી જાય. ધૂન રોગ પણ એવું કહે છે કે 1-1.5% જેવા લોકોમાં જોવા મળે છે, કાં તો એ દવા લે છે અથવા તો એ નથી લેતા. ખાસ કરીને માણસના જીવનમાં જે 24 કલાક ઈશ્વરે આપેલી છે, તો મને 8-10 કલાક એ કામ કરતો હોય છે, તો એના જીવનમાં જે આખો દિવસમાં જે વિચાર આવતા છે એ કેટલા હજાર વિચાર આવતા હશે, અને એમાંથી જે ફાઇનલ વિચાર કે જે આ કરવા જેવું છે, તો એવું આપ મને સાયકોલોજીના લોકો જ્યારે ભેગા થતા છે તો આપણું સર્વે ને આપણું શું કહે છે મંતવ્ય? એટલે આમ તો કેવું છે, મન છે એને પકડવું અઘરું છે, પણ રિસર્ચ એવું કહે છે કે ઓન એન એવરેજ 24 કલાકમાં વ્યક્તિને 10-12 હજાર જેટલા વિચારો આવતા હોય છે. એમાં રાત્રે ઊંઘમાં આપણને સ્વપ્નું આવે એ પણ એક વિચાર રૂપે જ છે, અને અમુક સ્વપ્ન એવા હોય કે આપણને ખબર ન હોય પણ આપણને આવતા હોય, જે ગ્રાફ ઉપર અમે જોતા, એટલે ટૂંકમાં એની આખી ઘટનાની નોંધ થતી હોય, એટલે એટલા વિચારો આવતા હોય છે. દરેક વિચારો છે એના જવાબ છે ને તર્કપૂર્ણ હોય. ધારો કે મારી પાસે એક વ્યક્તિ આવ્યા, એણે મને એવું કીધું કે મારી પાસે એવો મણી છે એ તમને તમે રાખશો એટલે તમારા દર મહિને પૈસામાં વૃદ્ધિ થશે. એટલે મેં એને પૂછ્યું કે શું મણીની કિંમત છે, મેં ખાલી જાણવા માટે જ પૂછ્યું હતું. એટલે એણે એવું કીધું કે ધારો કે 5,000નો મણી છે. તો મેં તરત પ્રશ્ન કર્યો તો તમારી પાસે જ ન કેમ છે, તો તમારી પાસે કેમ પૈસા નથી, મણી હોય તો તમારે મારી પાસે આવવું જ ન જોઈએ. તો આવા તર્કપૂર્ણ જે તમારા વિચાર હોય એને તમે કઈ રીતે મગજમાં ઉતારો છો? આપણા સમાજમાં એવું પણ બને કે ઘણા લોકો મણી લઈ પણ લે, તો તમે તાર્કિક વિચાર તમે એનો કઈ રીતે કરો છો? આપણે ઘણીવાર એવું જોતા હોય છે કે ભાઈ છાપામાં પેમ્પલેટ આવે કે ભાઈ આ માતાજીના આટલા પેમ્પલેટ છપાવ્યા તો એને આટલું સારું થયું, ને આણે ભાઈએ ફાડીને ફેંકી દીધા તો આટલું ખરાબ થયું. હવે આપણે એવું વિચારો કે માતાજી છે કોઈ પણ કુળદેવી, તો એ આપણી માં કહેવાય, તો માં ક્યારે એના બાળકનું ખરાબ કરે જ નહીં, અને એને પેમ્પલેટ છપાવવાળે શું લેવા દેવા હોય? તો આ બધી વસ્તુઓ છે એ એને તમે તમારા વિચારને તમે જ તર્કપૂર્ણ ગોઠવો તો તમને એનો જવાબ મળી જાય. ખાસ કરીને જે પોઝિટિવ થિંકિંગ હોય છે એ આપણા માટે મહત્ત્વનું છે. હા, જે નેગેટિવ થિંકિંગ છે એમાં ન જવું જોઈએ, પણ જે પોઝિટિવ થિંકિંગ છે એ કરી શકાય. યોગ પ્રાણાયામનો સહારો લઈ શકાય. મોબાઈલ છે એના જે સારા પાસાઓમાંના પાસા છે કે આપણે નેટ ઉપર છે, યુટ્યુબ ઉપર છે, બધું યોગ અલગ અલગ સર્ચ કરી શકીએ, આપણે એ દિશામાં આગળ વધી શકીએ. રોજ કમસે કમ 1 કલાક જેટલો સમય આપણે આપણા શરીર પાછળ, એટલે કે કસરત કરવા પાછળ, યોગા પાછળ આપવો જોઈએ, અને 1 કલાક આપણા શોખ પાછળ આપવો જોઈએ. માની લો કે કોઈને પિયાનો વગાડવાનો શોખ છે, કોઈને મહેંદીનો શોખ છે, કોઈને માની લો કે જીમ હલાવવાનો શોખ છે કે એને એમાં જવાનો શોખ છે, આવી XYZ કોઈ પણ શોખ છે, એની પાછળ જો સમય આપવામાં આવે, આપણે કામ તો કરવાનું જ છે, બધા કામ કરે જ છે ઘણા, હા, પણ 80-90% લોકો ન ગમતા કામ કરે છે, કરવા પડે છે કારણ કે આર્થિક જરૂરિયાત છે. માત્ર 20% લોકો જ પોતાને ગમતા કામ કરે છે ને એમાંથી પૈસા કમાય છે. તો આ 80% લોકો છે એ પોતાના માટે સમય ફાળવે તો એ પોતે સ્વસ્થ વધારે રહી શકે માનસિક રીતે. ઘણીવાર માણસ પોતાના જીવનમાં એમ કે મને અવનવા દિવસ દરમિયાન પ્રસંગો બનતા હોય છે, જેને કહેવાય કે ફોબિયા, એટલે કે ડર, ડર જે મનની અંદર પ્રવેશી જાય ને પછી એમને અવનવા ખોટા વિચારો આવવા માંડે, તો એ શું છે અને ખરેખર એને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ? હવે ફોબિયા એટલે ડર રોગ છે એ પણ એક માનસિક બીમારી છે, એનો એક પ્રકાર છે. અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારનો ફોબિયા હોઈ શકે. ધારો કે કોઈને કૂતરાથી ડર લાગતો હોય, બિનજરૂરી અકારણ અને વધારે પડતો ડર છે, ધેટ ઇઝ કોલ્ડ ફોબિયા. ધારો કે કોઈને લિફ્ટનો ડર છે. અમારે ઘણા એવા પેશન્ટ આવે કે જે લોકો લિફ્ટમાં ન બેસે. અમારે ઘણા એવા પેશન્ટ આવે કે જે લોકો બસમાં બેસે, સુરત જતી હોય અમદાવાદથી ખાસ કરી, અમરેલીથી ખાસ કરીને, તો એ જે બસ હોય એનું શટર બંધ કરે, જે સોફા આપણે કહીએ એ બંધ કરવા જ ન દે, ખુલ્લું જ રાખે. મારી પાસે એવા ઘણા પેશન્ટ છે જે તેના રૂમનો દરવાજો બંધ નથી કરતા, બંધ કરે તો એને એવું લાગે બધું પેક પેક છે ને હું રહી નહીં શકું, એટલે એને ચિંતા વધી જાય. ઘણાયને હાઇટનો ડર હોય, ઘણાયને પાણીનો ડર હોય, ઘણાયને ગરોળી છે, વંદા છે, આવા બિનજરૂરી વધારે પડતા ડર હોય, એનું રિએક્શન વધારે પડતું હોય.
ઘણાને ભીડનો ડર હોય. અમારે એક ઘણા પેશન્ટ એવા છે કે જે લોકો ભીડમાં નથી જતા, વહેલી સવારે માની લ્યો કે એ 8-9 વાગે ઘરે જે પણ કામ હોય પતાવી દે બજારમાં જઈને, પછી 10 વાગ્યા પછી ભીડ થવાની ચાલુ થાય તો એ ઘરમાં જ રહે, પછી સાંજે વળી પછી 7-8 વાગે ભીડ ઓછી થાય કોઈ જગ્યાએ તો પછી જાય. એવા ઘણા પેશન્ટ છે જે લોકો સુરત ગયા, ત્યાં કમાતા હોય, સારું કમાતા હોય, પણ ભીડના બીકને લીધે કે ડર રોગને લીધે એ લોકો પાછા અમરેલીમાં આવીને વસી ગયા હોય. તો આ પ્રકારના લોકોની જે સાયકિયાટ્રિક મેડિકેશન હોય એ પ્લસ કાઉન્સેલિંગ અને બિહેવિયર થેરાપી, તેમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય. ખાસ કરીને આપણે મહિલાઓ પર જઈએ કે જ્યારે મહિલા બાળકનો જન્મ આપે છે કે જેને કહેવાય કે 16 પછી એમની એમ કે શારીરિક ને માનસિક રીતે બહુ અસ્વસ્થ ને ઘણા બધા ચેન્જિંગ જોવા મળે છે, તો એ શું છે અને એને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ મહિલાઓએ? આ તમે બહુ સારી વાત કરી. એકચ્યુઅલી ડિલિવરી પછી એવું કહેવાય છે કે 70-85% સ્ત્રીઓને પોસ્ટપાર્ટમ બ્લૂ થતા હોય છે. કારણ કે થશે એવું, બાળકનો જન્મ થશે એટલે સ્ત્રીઓના હોર્મોનમાં ઝડપથી ઘટાડો થશે, ઝડપથી ઘટાડો થશે એટલે સ્ત્રીઓને ઇમોશનલ જે કહેવાય લેબિલિટી, એટલે કે એના મૂડ ચેન્જીસ છે એ બધું જોવા મળે. ખાસ કરીને સ્ત્રીઓને ઉદાસ રહેવું, ગમવું નહીં, કાનમાં ભણકારા સંભળાવા, ઊંઘ ન આવી, ભૂખ ન લાગવી, આવા લક્ષણો જોવા મળે. પણ આપણા સમાજમાં લોકોને પૂરી ખ્યાલ ન હોય, જો કોઈ ગાયનેકોલોજીસ્ટ પાસે જશે તો એ લોકો એને એડવાઇસ કરશે અને પેશન્ટ સારવાર લેશે તો એને સારું થશે. આજે મારે સવારે 3 દર્દી એવા હતા કે જે લોકોને પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની અસર હોય અને એમના બાળકો અત્યારે 3 મહિના જેવડા છે ઓન એન એવરેજ, અને એ લોકોને દવાથી સારું છે. તો જનરલી એનો 6-8 મહિનાનો કોર્સ હોય, દવા લઈએ તો માતા ઓછી પીડાય, બાળકનું ધ્યાન રાખી શકે. અમે એવા પણ કિસ્સા જોયેલા છે કે ડિપ્રેશનને લીધે પછી માતાએ બાળકની કાળજી કરવાની છોડી દીધી હોય. હવે બાળકના જન્મ પછી 6 મહિનામાં માતાને, બાળકને ખાસ માતાની જરૂર હોય, તો માતાનું દૂધ છે, માતાની હૂફ છે, બાળકને નવડાવવાનું હોય છે, રાતના એને ફીડિંગ કરાવવાનું હોય છે, તો આ બધી વસ્તુઓ જે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન અથવા પોસ્ટપાર્ટમ સાયકોસિસ જે કહીએ એની રોગ દ્વારા જે અસર થયેલી માતાઓ હોય એ બધું બરાબર કરી શકતી હોતી નથી, તો બાળક પણ હેરાન થાય છે, માતા પણ હેરાન થાય છે અને ફેમિલી પણ હેરાન થાય છે, જે માત્ર રોજની 2-3 ગોળીઓથી એ વસ્તુ કંટ્રોલ કરી શકાય છે. ઓકે, હવે આપણે બાળકો પર જોઈએ કે બાળકો મરણની ને 10 વર્ષની કે 8 વર્ષની કે 7 વર્ષની ઉંમર હોય તો એની જેની અંદર કહેવાય ને બાળહઠ, તો એ જીદ છે, તો એ મરણની અમુક જીદ સોલ્વ કરવી જરૂરી છે વાલીએ, તો પછી એ મરણ બાળકો વિશે આપણે શું ચિંતન કર્યું છે? આપણા ડૉક્ટરમાં શું આવે છે, આપણા માનસિક રોગના ડૉક્ટરમાં શું આવે છે? જો બાળ માનસિક રોગોની વાત કરીએ તો એ આખી અલગ વસ્તુ છે, પણ બાળકોના વર્તનને લગતી આપણે વાત કરીએ તો વર્તન તો એવું છે કે માની લ્યો કે ઘરમાં કોઈ બાળક છે અને એ અયોગ્ય છે એની કોઈ પણ ડિમાન્ડ, તો પછી મા બાપે એ ડિમાન્ડ પૂરી ના કરવી જોઈએ. એના માટેના જે આપણે હમણાં ઇન્ટરવ્યૂની મધ્ય ભાગમાં વાત કરી કે આપણે કોઈ ચોક્કસ કારણ આપવું જોઈએ કે ભાઈ તારી ઉંમર નાની છે. ધારો કે કોઈ બાળક છે એવી અટ કરે છે કે ભાઈ મારે મોબાઈલ લેવો છે, 5 વર્ષનું બાળક, તો પપ્પા એવું કહી શકે કે ભાઈ તારી ઉંમર નાની છે, હજી તું થોડો મોટો થઈશ પછી લઈ આપીશ, અથવા તો મારો મોબાઈલ છે ને તને રોજ હું 1/2 કલાક જે પણ કંઈ તારે ચેનલો જોવી હશે, કાર્ટૂન જોવા હશે તો હું જોવા માટે આપીશ, અથવા તો તું જ્યારે ભણવા બેસ અને તું થોડો મોટો થા ત્યારે અમે તને લઈ આપશું, એવું કોઈ ચોક્કસ કારણ જેથી બાળકને પચી જાય કારણ કે ના, અને એવા કારણો આપી. અથવા ઘણીવાર એવા કારણ, ધારો કે નાનું બાળક છે એ જીદ કરે છે કે મારે કપડાં લેવા છે, હવે એની પાસે પૂરા કપડાં છે એવું માની લઈએ કે હવે નવા કપડાંની હમણાં કોઈ જરૂર નથી, તો મમ્મી પપ્પા એવું કહી શકે કે ભાઈ અત્યારે અમારી પાસે સમય નથી, અથવા એવું કહી શકાય પૈસા નથી, અથવા એવું કહી શકાય કોઈ પ્રસંગ આવતો નથી કે ભાઈ હમણાં આપણા કુટુંબમાં 3 મહિના પછી પ્રસંગ આવે છે, ધારો કે આપણા તારા ફૈબા છે એના મેરેજ છે તો ત્યારે તારે જોતાઈ સેવા લઈ આપીશ, હમણાં કોઈ તહેવાર નથી કે ભાઈ અત્યારે હમણાં એમ કહેવાય કે ભાઈ 1 મહિના દિવસ પછી 7મા-8મા આવે છે તો અમે તને ત્યારે લઈ આપશું, દિવાળી આવે છે ત્યારે લઈ આપશું. અને પછી એ બાળક જ્યારે ભૂલી જાય ત્યારે સામેથી જ એને યાદ કરવાનું કે ભાઈ આ તું કહેતો હતો ને કે ભાઈ તારે લેવાની જરૂર છે, ચાલો આપણે જઈને લઈ આવીએ, જેથી કરીને બાળકને એવું પણ ન થાય કે મને ધૂતકારે છે, મારું ધ્યાન નથી રાખતા, અને આપણો પર્પસ પણ સોલ્વ થઈ જાય. પછી મને જે માનવ જીવનમાં જે માણસને જ્યારે એમ કે 60 વર્ષ પૂરા થાય ત્યારે એમ કહે છે ને કે 60 બુદ્ધિ નાઠી, બરાબર, તો જે વૃદ્ધાવસ્થામાં જે એનો મેમરી પાવર છે, જે મનોને શરીરની જે હાર્ડ ડિસ્ક કહેવાય, જે મેમરી પાવર કહેવાય કે પછી મનને અને માઇન્ડને કનેક્ટિવિટી હોય, તો એમાં શું ફેરફાર જોવા મળે છે? હવે એને અમે જીડિયાટ્રિક સાયકિયાટ્રી કહીએ છીએ.
થશે એવું, ઉંમર વધશે એટલે જીવન અમુક તકલીફો લઈને આવે. માની લો કે હાઇપરટેન્શન થાય, ડાયાબિટીસ થાય, એવા ફિઝિકલ રોગો થાય. સાયકોલોજીકલી ઘરમાં એવું થશે કે પહેલાં ઘરના બધા નિર્ણય પપ્પા લેતા હોય તો હવે નિર્ણય એનો સન લેશે. ધારો કે ઘર એટલે ઘરની અંદરના બધા નિર્ણયો મમ્મી લેતા હોય તો હવે એની વહુ લેશે. એટલે ક્યાંક ને ક્યાંક જે 60 વર્ષથી ઉપરના વ્યક્તિ હોય, કોઈ પણ સ્ત્રી કે પુરુષ, એને પોતાનું મહત્ત્વ ઘટતું હોય એવું લાગે, જે એના માટે સ્વીકાર્ય ન હોય. સમય બદલાતો હોય, પપ્પાએ માની લો કે જે રીતે બિઝનેસ ધંધો કર્યો હોય, તો હવે આજના નવા જ ડિજિટલ યુગમાં અને આ મોબાઈલના જમાનામાં આખી ડિમાન્ડ જ આખી ફરી ગઈ હોય, તો એ એને સેટ ન થતી હોય. આ સિવાય એનું ઘરમાં મહત્ત્વ ઘટી જાય તો પપ્પા એવું કહે કે ભાઈ ધારો કે આ જમીન લેવી છે, તો છોકરો એમ કે ના આ નહીં, ને આપણે આ જમીનમાં નથી રોકવાની, આપણે આમાં રોકવાનું થાય છે. તો એને એવું થશે કે જો પહેલાં બધા મારું માનતા હતા, હવે કોઈ મારું માનતા નથી. આ ઉપરાંત શરીર પણ થોડો ઘણો સાથ આપવાનું ઘટાડી દે. ધારો કે ગોઠણનો કોઈ દુખાવો આવે અથવા સ્નાયુઓ કામ કરતા બંધ થઈ જાય. પ્લસ એ લોકો રિટાયર થાય, રિટાયર થશે એટલે એની પાસે સમય જ હશે. એટલે અત્યાર સુધી તો એણે એક્ટિવ લાઈફ જીવી છે, હવે એ લોકો પેસિવ લાઈફમાં આવી રહ્યા હોય એટલે એક ટ્રાન્ઝિશનનો ફેઝ હોય. તો ટ્રાન્ઝિશનનો ફેઝ છે, આમાંથી પણ એ લોકો સફર થતા હોય. અમારી પાસે ઘણા વૃદ્ધ લોકો બતાવવા આવે જે મોટી ઉંમરના હોય, એ લોકોને એક જ પ્રશ્ન હોય છે કે સાહેબ ટાઈમ ક્યાં કાઢવો? સવારે ઉઠ્યા 10 વાગે, હવે શું કરવાનું? માની લો રાત્રે સૂઈ ગયા, હવે શું કરવાનું? ઘણીવાર એવું હોય કે ખાસ કરીને ઉંમર વધે એમ ઊંઘ ઘટતી જાય. ઊંઘ ઘટે એટલે વ્યક્તિ મોડે રાત સુધી જાગતું હોય, હવે રાત્રે જાગે, દિવસે કાંઈ કામ ન હોય, વળી રાત્રે જાગે, દિવસે કામ ન હોય, જેને કારણે એ પોતે હતાશામાં ધકેલાતા જાય અને એ ડિપ્રેશનની અસર એને આવતી જાય. આવા કિસ્સામાં એ લોકોને એટલી જ સલાહ છે કે જો એમને પોતાના જીવનમાં જે પણ કાંઈ મહેનત કરવી હતી એ કરી ચૂક્યા, તો હવે દીકરા અને વહુને એની રીતે ખુલ્લું મેદાન આપવું જોઈએ, વહુ ઉપર છોડી દેવું જોઈએ કોઈ પણ સ્ત્રીએ, અને કોઈ પણ પુરુષે ધંધો એના બાળક ઉપર છોડી દેવો જોઈએ. હા, વડીલ તરીકે સલાહ આપે એ વસ્તુ અલગ છે, પણ પોતે કરે, પોતે કી એમ જ બાળક કરે એવી અપેક્ષા રાખવી જોઈએ નહીં. પોતાની ઉંમરના લોકોનું એક ગ્રુપ બનાવવું જોઈએ, જેને આપણે સિનિયર સિટીઝન ગ્રુપ કહીએ છીએ. એમાં થોડાક સમયે ક્યાંક માની લો કે નજીક લંબે હનુમાન ગયા, કે કોઈ નજીક સુધી ક્યાંક ટૂર કરી આવ્યા, કોઈ મોટી ટૂર છે ધારો કે હરદ્વારની છે કે દિલ્હીની છે, આવી કરી આવ્યા. પતિ પત્નીએ અત્યાર સુધીની પૂરી જિંદગી તો શું કર્યું હોય, કે બાળકોને ઉછેરવામાં અને એના શિક્ષણ પૂરા કરવામાં અને એના લગ્નના ખર્ચામાં અને બાળકને સેટ કરવામાં એ લોકોએ 60-65 વર્ષની ઉંમર થઈ ગઈ હોય. તો હવે બંને એકબીજાને એક્ટિવ ટાઈમ આપવો જોઈએ, જેથી બંને એકબીજા સાથે જાય, સાથે ફરે, સાથે મંદિરે જાય, તો જેથી કરી અને એના જીવનમાં પણ આનંદ જળવાઈ રહે. બંનેએ પોતાની ગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ. માની લો કે અમે ઘણા એવા મોટા સિટીમાં એવા ક્લબ જોયા છે કે જ્યાં મોટી ઉંમરના લોકો ડાન્સ શીખવા આવતા હોય, તો ભલે પછી તો કંઈ જીવનમાં ટાર્ગેટ ન હોય શીખવાના, જેટલું શીખવાય હા એન્જોય માટે, નહીં કે કોઈ ટાર્ગેટ માટે. તો આવા બધા શું કહેવાય કે એ લોકો જે રસ્તાઓ અપનાવે તેનાથી એની તકલીફો ઘણી ઘટી જતી હોય છે અને ટાઈમ પસાર કરવામાં પણ એમને મદદ મળતી હોય છે. બરાબર. વિશેષમાં મનનો છેલ્લો પ્રશ્ન, વિશેષમાં મનનો આપ કંઈ કહેવા માગતા હોય કે પછી માનવ જીવનમાં જેને કહે કે બેટરી ચાર્જિંગ, જેને કે આરામ કેટલો લેવો જોઈએ, કે પછી કેવા પ્રકારનો ખોરાક માણસે લેવો જોઈએ, અને જેને કે મનને માઇન્ડ એ બેની જે કનેક્ટિવિટી જે છે, જે સમતુલા, જે જેનું બેલેન્સ જળવાઈ રહે એ માટે માનવીએ કેવું જીવન જીવવું જોઈએ? જેટલી ઊંઘ લેવી જોઈએ. દિવસમાં રોજ 30 મિનિટ જેટલો યોગા પાછળ અને 30 મિનિટ કસરત પાછળ, જે કાર્ડિયો જે એક્સરસાઇઝ કહેવાય, એટલીસ્ટ એની પાછળ સમય પસાર કરવો જોઈએ. રોજ 1 કલાક એને ગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ. પછી ઘણીવાર એવું બને કે ભાઈ માની લો 1 કલાક વહેલું ધંધો બંધ કરી દે અથવા કોઈ કામ બંધ કરે ને એને આર્થિક ખોટ જાય, તો જો એને એવું હોય કે આર્થિક ખોટ સહન થઈ શકે એવું છે, તો એણે ચોક્કસ બંધ કરીને પોતાના
માની લો કોઈને કથક ગમે છે, કોઈને પિયાનો ગમે છે, કોઈને સિંગિંગનો શોખ છે, તો એમાં ભલે ને 40 વર્ષની ઉંમર થઈ હોય, વ્યક્તિ પોતે એમાં આગળ વધી શકે છે, જેથી કરીને પોતે એક્ટિવ લાઈફ રહી શકે. થોડાક સમય પછી બ્રેક લેવો જોઈએ. માની લો કે આપણે 2-3 મહિને એકધારું કામ કર્યું, તો પતિ પત્ની અને બાળક સવારે સ્કૂલે વયા જાય, પછી પપ્પા ઉઠી અને ઓફિસે વયા જતા હોય, વળી પપ્પા આવે ત્યાં બાળક સૂઈ ગયા હોય, તો આવું ન થાય. ભલે બે હા વેકેશન જે એટલીસ્ટ ઉનાળામાં 5-7 દિવસ અને દિવાળી તાણે 3-4 દિવસ આટલું તો આપણે ગાળવો જ જોઈએ, કે જેથી કરી અને બાળકને એક જ વસ્તુની જરૂર હોય છે અને એ આપણા સમયની. પૈસા તો બાળક મોટું થઈને બનાવવાનો જ હોય છે, એ એની રીતે કમાવાનો જ હોય છે. અને થશે એવું કે આજના સમયમાં મોટાભાગના દંપતિ હોય ને એક જ સંતાન હોય છે, તો એ સંતાન ક્યારે મોટું થઈ જતું હોય છે એ ખબર હોતી નથી. તો પછી સંતાનના સંતાન જોવા માટે લોકો જીવિત હોય કે નહીં કંઈ ખબર નહીં. તો આપણું એક સંતાન છે તો એને આપણે પૂરો સમય આપણે આપીએ તો આપણે એક્ટિવ, હેલ્ધી અને સાયકોલોજીકલી કે મેન્ટલી ફિટ અને ફિઝિકલી ફિટ લાઈફ જીવી શકીએ. થેન્ક યુ સર, આપે જે ખાસ સમય આપ્યો, જે અમારા દર્શક મિત્રો તે બદલ આપનો હું આભાર માનું છું. ખાસ કરીને માણસના જીવનમાં જે સાહેબે ટિપ્સ આપી કે સારું જીવન જીવવા માટે પૂરતો આરામ લેવો જરૂરી છે, મનને એકદમ શાંત રાખી, પોઝિટિવ વિચારધારા રાખી અને સૌનો સાથ સૌનો વિકાસ જે આપણા દેશનું સૂત્ર છે એ પ્રમાણે સાથે બધાની સાથે સારું વર્તન કરીએ, પોઝિટિવ વિચાર કરીએ અને આવું કાંઈ બને તો જેને કહેવાય કે ખુલ્લા મનથી સાહેબ સાથે વાત કરો કે ભાઈ આનું સોલ્યુશન કઈ રીતે લાવવું જોઈએ, અને સારો એવો ખોરાક લ્યો, સારો એવો વિચારો, મનને જાણો અને જીવનને જાણો એ પ્રયાસ સાથે સાહેબે ખૂબ ખાસો સમય આપી અને ઇન્ટરવ્યૂ આપ્યું છે. તો આપ ચોક્કસથી અમે નવા નવા કાર્યક્રમો રજૂ કરશું અને સાહેબ પાસે જે નવું નવું જે આવતું છે 21મી સદીને લગતું એ ચોક્કસ આપણા સુધી પહોંચાડશું. અને સાહેબે ખૂબ જ સારી એવી વાત કરી તો ખૂબ જ આપણા જીવનમાં લેવા જેવી છે, તો ચોક્કસથી આ ટિપ્સ લેશો. અને વધુ માહિતી જોઈ તો સાહેબ એસટી ડેપો પાસે એમનું દવાખાનું છે, તો ચોક્કસથી એમને મળી શકશો. અને ખાસ અમારા દર્શક મિત્રોને આપનો એડ્રેસ જણાવશો. હા, ડૉક્ટર જોશી સાયકિયાટ્રી હોસ્પિટલ, વ્હાઇટ હાઉસ, 2જો માળ, એસટી ડેપોની સામે, અમરેલી. ઓકે, થેન્ક યુ.